હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આઈ સી સી ઈ એટલે કે આઈ કેન ક્રેક એક્ઝામ ઘણા દિવસો પછી આપણે યુટ્યુબમાં ફરીવાર મળી રહ્યા છીએ ઘણા લાંબા સમયથી પછી યુટ્યુબની અંદર મળી રહ્યા છીએ અને યુટ્યુબની અંદર ખાસ એક બહુ સરસ મજાનો કોર્સ અને સરસ મજાની જે પરીક્ષા આવનાર છે એની વિશે ખાસ માહિતી છે એ આપવાની છે હવે જે ટેટ ટાટ છે તમે તમને જોઈ ચૂક્યા છો એટલે મારે તમને કહેવાની જરૂર નથી શેની પણ આપણે ખાસ ટેટ ટાટ બરાબર આના માટે આપણે આખો કોર્સ છે એ મૂકવાનો છે આ ઉપરાંત આપણે આજે માહિતી મેળવવાની છે કે આ કોર્સ છે અથવા તો આ જે ટેટ ટાટ છે એની પરીક્ષામાં કયા કયા ટોપિક છે તમારે કરવા જોઈએ આ ઉપરાંત જે નવી શિક્ષણ નીતિ છે એ નવી શિક્ષણ નીતિ મુજબ જે ત્રિસ્તરીય માળખું આવ્યું છે એના વિશે માહિતી મેળવવાની છે એટલે તમને લોકોને તમારા જે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે ખરેખર સાહેબ શું શું કરવાનું છે શું આવવાનું છે શું ભણવાનું છે એની વિશે જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે આ ઉપરાંત આપણે સંપૂર્ણ કોર્સની અંદર કયા કયા પોઈન્ટ છે એ કવર કરવાના છીએ એની વિશે માહિતી આપવાની છે કોણ કવર કરવાનું છે એની માહિતી આપવાની છે અને કોર્સની ફી શું રહેશે એની હું માહિતી આપી દઈશ પછી આપણે જે આપણા કોર્સ નિષ્ણાંત છે જે ભણાવવાના છે એ સાહેબ તમને સંપૂર્ણ માહિતી છે આપશે હવે એ વ્યક્તિ કોણ છે તો મારે એને એ કંઈ કોઈ પરિચયના મોતા જ નથી કારણ કે બહુ સારી રીતે પબ્લિક છે વિદ્યાર્થીઓ છે એમને જાણે છે યસ એ એ વ્યક્તિ છે એનું નામ છે ગૌરવભાઈ ગોહેલ શું નામ છે ગૌરવભાઈ ગોહેલ ગૌરવભાઈ ગોહેલ છે આપણને ભણાવવાના છે હવે ગૌરવભાઈ ગોહેલ ભણાવવા પાછળનું કારણ શું ગૌરવભાઈ જ ભણાવશે એની પાછળનું કારણ શું કારણ કે ગૌરવભાઈ પોતે બી એમએસસી બીએડ એમએડ છે ગૌરવભાઈ પોતે એટલું ભણેલા છે આ ઉપરાંત ગૌરવભાઈ પોતે ગૌરવભાઈએ ટેટ વન લખી દઉં છું તમને ટેટ વન ટુ ટાટ વન ટુ સીટે આ બધી પરીક્ષા છે એ પાસ કરી ચૂક્યા છે આ બધી પરીક્ષા ગૌરવભાઈ પાસ કરી ચૂક્યા છે ઉપરાંત ગૌરવભાઈ છે એ પોતે પૂર્વ કેળવણી નિરીક્ષક છે એટલે કેળવણી નિરીક્ષક પણ એટલે કહેવાય ને કેની આચાર્યના સાહેબ જેને કહેવાય ઈ કેળવણી નિરીક્ષક રહી ચૂક્યા છે ગૌરવભાઈ ગોહેલ એટલે ઘણો બધો અનુભવ છે લાંબા સમયથી શિક્ષણની સાથે જોડાયેલા છે એટલે ગૌરવભાઈ પોતે જ આપણને આ બધી વસ્તુ છે જે મનોવિજ્ઞાનવાળો પોર્શન છે એ ભણાવશે કુલ તમારે કંઈક દોઢસો માર્કનું પેપર આવે છે એ દોઢસો માર્કના પેપરની અંદર પંચોતેર માર્ક છે એ પંચોતેર માર્ક આપણા સિલેબસની અંદર કવર કરશું એ પંચોતેર માર્કની અંદર એ તમને ખ્યાલ હશે કે ચાલીસેક માર્કનું છે એ મનોવિજ્ઞાન આવશે અને પાંત્રીસેક માર્કનું છે એ જી કે પોર્શન આવશે તો એ જે પંચોતેર માર્ક છે એ આપણે આ સિલેબસની અંદર કવર કરશું આ જે ટેટ ટાટનો આપણે જે આજે કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ એની અંદર આ બધી વસ્તુ છે એ આપણે કવર કરશું પંચોતેર માર્કનું કવર કરશું કારણ કે બીજા પંચોતેર માર્ક છે એ તમારી ભાષા છે અને એ ભાષા છે સ્વાભાવિક વસ્તુ છે એ ભાષા તમારે તમારી જાતે કરવાની થશે બધી જગ્યાએથી તમારે ભાષા છે એ સ્વાભાવિક એ આપણા આપણા લોહીમાં હોય અમિત એ આપણે આપણે પોતે જ કરવાની હોય એટલે તમે તમે જાતે જ કરવાની થાશે અમે લોકો અહીંયા તમે દોઢસોમાંથી જે પંચોતેર માર્કનું વસ્તુ છે મનોવિજ્ઞાન અને જીકે વાળો પોર્શન છે એ પોર્શન છે અમે કવર કરાવશું હવે સાહેબ તમે કોર્સની અંદર શું શું આપશો તો કોર્સની અંદર શું શું મળશે કોર્સની અંદર કયા કયા પોઈન્ટ છે કઈ કઈ વસ્તુ છે આપણે કવર કરાવશું એ તો ગૌરવભાઈ તમને કહેશે પણ હું તમને કઈ રીતે એપ્લિકેશન લેવી આ એપ્લિકેશનનો જે કોર્સ છે એની ફી શું રહેશે એની સાથે તમને શું મળશે એ બધી વસ્તુની માહિતી તમને આપી દો તો આપણે ટેટ માટે મહિના મહિના અને વર્ષ દિવસ છ મહિના અને એક વર્ષ નો કોર્સ છે એ મૂકી રહ્યા છે વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ વિદ્યાર્થીઓને ફી અનુકૂળ રહે વિદ્યાર્થીઓ છે એ પોતે પોતાની રીતે જાણી શકે બધી વસ્તુ જોઈ શકે બધી રીતે અનુકૂળ રહે એ પ્રમાણે જેને જેરી સગવડ એ પ્રમાણે કોર્સ છે તમે લઈ શકશો જે વિદ્યાર્થીને ત્રણ મહિનાનો કોર્સ લેવો છે એ વિદ્યાર્થીઓ માટે ઓગણીસો નવ્વાણું રૂપિયા ફી છે કેટલી છે ઓગણીસો નવ્વાણું રૂપિયા જે વિદ્યાર્થી છે એને છ મહિનાનો કોર્સ લેવો છે કેટલો કોર્સ લેવો છે છ મહિનાનો કોર્સ લેવો છે તો છ મહિનાના કોર્સની અંદર ઓગણત્રીસો નવ્વાણું રૂપિયા ફી રહેશે ત્રણ મહિનાનો ઓગણીસો નવ્વાણું છ મહિનાનો ઓગણત્રીસો નો અને જે વિદ્યાર્થીને એક વર્ષનો કોર્સ લેવો છે જે વિદ્યાર્થીને એવું છે કે ભાઈ આપણે લોંગ ટર્મ તૈયારી કરવી છે અને ટેટ ટાટના ઘણા બધા બહેનો છે ઘણા બધા ભાઈઓ છે એ માત્રને માત્ર ટેટ ટાટની જે વાટ જોતા હતા એ લોકો માટે લાંબા સમય માટે એક કોર્સ મૂકી રહ્યા છીએ એક વર્ષનો કોર્સ એના માટે માત્ર ચુમ્માલીસો ને ચુમ્માલીસ રૂપિયા હવે વિચાર કરો ચુમ્માલીસો ચુમ્માલીસ રૂપિયા એક વર્ષ તમને બધું ગણિત ગુજરાતી વ્યાકરણ ગુજરાતી સાહિત્ય ઇંગ્લિશ ભૂગોળ ઇતિહાસ બંધારણ કમ્પ્યુટર વિજ્ઞાન જી સાથે બધું મળવાનું છે આ ઉપરાંત મનોવિજ્ઞાન છે એ મળવાનું છે એટલે ત્રણ મહિનાની અંદર એ વસ્તુ મળવાની છે છ મહિનામાં એ મળવાની છે અને એક વર્ષમાં પણ એ મળવાની છે આ બધી વસ્તુ છે એ લોકોને મળવાની છે બધી વસ્તુ છે એ લોકોને મળવાની છે આ ઉપરાંત સાથે એક બુક છે તમને લોકોને તમારા ઘરે પહોંચાડશું પાછળ બેકગ્રાઉન્ડમાં જે પિક્ચર તમે જોઈ રહ્યા છો જ્યારે બે હજાર ઓગણીસ છે બે હજાર ઓગણીસમાં મેં બુક લોન્ચ કરી હતી બહુ સખત બુક જે ડિમાન્ડમાં હતી લગભગ તમામ વિદ્યાર્થીઓ પાસે આ બુક હશે એ બુકને અપડેટેડ વર્ઝન સાથે ચારસો પ્લસ પેજની બુક છે આ બુક અપડેટ કરી અને તમને આ બુક છે તમારા ઘરે છે એ પહોંચાડવાની છે ક્લિયર થાય છે એટલે આ બુક છે એ તમને કોર્સની સાથે ફ્રી મળશે તમે કદાચ ઓગણીસો નવ્વાણું વાળો કોર્સ લ્યો તોય ફ્રી મળશે ઓગણત્રીસો નવ્વાણું વાળો લ્યો તોય ફ્રી મળશે અને ચુમ્માલીસો ચુમ્માલીસ વાળો લો તોય ફ્રી મળશે ક્લિયર તમે કીધું સાહેબ અમે ચુમ્માલીસો ચુમ્માલીસ ચુમ્માલીસો ચુમ્માલીસ રૂપિયા ખર્ચીને બુક બધાને ફ્રી ઓગણીસો નવ્વાણું ખર્ચે તોય બુક ફ્રી ચુમ્માલીસો ચુમ્માલીસ ખર્ચે તોય બુક ફ્રી આવું થોડું હોય તો વિદ્યાર્થીઓ એની સામે વેલિડિટી છે વેલિડિટીનો પ્રશ્ન છે જે વિદ્યાર્થી નેવું દિવસ ખાલી કલા મળે છે એની સામે નેવું દિવસ જ મળે છે એની સામે ચુમ્માલીસો ચુમ્માલીસમાં એને ત્રણસો ને પાસઠ દિવસ મળે છે કદાચ એ શક્યતા એવી કહે છે કે ઓક્ટોબરમાં પંદર ઓક્ટોબર પહેલાં ટેટ ટાટ છે આવી જાય આવી શક્યતા આવી આવી બધી માહિતી છે પણ ઇનકેસ પાછળ ગઈ પરીક્ષા નાખવા પડશે એક વર્ષમાં ગમે ત્યારે પરીક્ષા લેવાય તમને આ કોર્ષ જે લાભદાયી થશે ખ્યાલ આવે છે ખબર પડે છે આ વસ્તુ છે એ તમે જોઈ શકશો આ ઉપરાંત તમે આ કોર્સ ક્યાંથી ખરીદી શકશો કેમ ખરીદી શકશો તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે જે વિદ્યાર્થી ડાઉનલોડ કરી હોય એને કોઈ સવાલ નથી જે વિદ્યાર્થી ડાઉનલોડ નથી કરી એના માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે આઈ કેન ક્રેક એક્ઝામ ટુ પોઈન્ટ ઝીરો નામની એપ્લિકેશન છે આપણી એની અંદર આ કોર્સ છે એ તમને જોવા મળશે કઈ જગ્યાએ જોવા મળશે તો એપ્લિકેશનની અંદર જાશો એટલે તમારી સામે એક પેકેજિસનો ઓપ્શન આવશે શું ઓપ્શન આવશે પેકેજિસ પેકેજિસની અંદર તમારે જવાનું છે એડવાન્સમાં ક્યાં જવાનું છે એડવાન્સ કેટેગરીમાં જવાનું છે અને એડવાન્સ કેટેગરીની અંદર ટેટ ટાટ એડવાન્સ કેટેગરીની અંદર ટેટ ટાટ આ રીતે લખેલું છે તો આ ટેટ ટાટ જે લખેલું છે ટેટ ટાટ જે લખેલું છે આ કોર્સની અંદર તમે જશો એટલે આ ત્રણે ત્રણ ઓપ્શન દેખાશે તમે તમારી અનુકૂળતાએ આ કોર્સ છે એ ખરીદી શકશો જેવી સગવડ ઓગણીસો નવ્વાણું તો ઓગણીસો નવ્વાણું ત્રણ હજાર તો ત્રણ હજાર અને ચુમ્માલીસો ચુમ્માલીસ તો ચુમ્માલીસો ચુમ્માલીસ તમારી અનુકૂળતાએ તમે આ કોર્સ છે એ ખરીદી શકશો ક્લિયર ખાસ એક વસ્તુ યાદ રાખજો તમે તમારું એડ્રેસ છે એ વ્યવસ્થિત નાખજો કે જેથી કરીને આ બુક અમારે પહોંચાડવી હોય તો અમારે તમને વારાગડીએ ફોન કોલ કે એવું ન કરવું પડે સીધી બુક તમારા ઘરે આવી જાય ખ્યાલ આવે છે ક્લિયર થાય છે તો મારી પૂરતું આટલું રાખું છું હું મારી પૂરતું આટલું રાખું છું હવે આપણે ગૌરવભાઈને કહીએ કે એ આખું જે કન્ટેન્ટ છે શું શું ભણવું જોઈએ માળખું શું છે એ બધી માહિતી છે એ ગૌરવભાઈ આપશે બરાબર હવે આપણે ગૌરવભાઈને વિનંતી કરીએ કે ગૌરવભાઈ આવે નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ગૌરવ ગોહેલ આઈ કેન ક્રેક એક્ઝામના પ્લેટફોર્મ ઉપર શિક્ષા પબ્લિકેશન વતી આપને છે આવકારું છું હવે વિદ્યાર્થી મિત્રો ઘણા સમયથી લગભગ એક મોટો લાંબો ગાળો છે એ પડી ગયો છે ટેટ ટાટ પરીક્ષાઓ વિશે ઘણી વખત એમ થાય આવે ન આવે આવે ન એવું થતું હતું તાજેતરમાં જ હજી તેત્રીસોની છે એ ભરતી પ્રક્રિયા સંપન્ન છે થઈ છે અને અમુક હજી રાઉન્ડ બાકી છે અપોઇન્ટમેન્ટને બધું બાકી છે પણ મોટાભાગની જે પ્રોસેસ છે એ પૂર્ણ થઈ છે હવે તમને પહેલાં તો એક જ પ્રશ્ન હશે કે સાહેબ કોર્સ તો લોન્ચ કરી દીધો સાહેબ આમ કરી દીધું તેમ કરી દીધું પણ એક્ઝામ ક્યારે છે તો સંભવિત છે જ્યાં સુધી જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઓગસ્ટ માસની અંદર છે એ ટેટ ટાટનું જાહેરનામું છે એ બહાર પડવાનું છે ટેટ વન ટુનું હવે ટેટ વન ટુનું જે જાહેરનામું બહાર પડશે અને ત્યારબાદ બહુ ઓછા દિવસ આપશે તરત જ લગભગ પંદર ઓક્ટોમ્બર પહેલાં આચારસંહિતા બહાર પડે એ પહેલાં જ એક્ઝામ છે કન્ડક્ટ કરી નાખવાની છે એવી ગણતરી છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની છેલ્લી માહિતી મુજબ જો એવું થાય તો આપણે એવું વિચારવું જોઈએ કે આજથી જ જો ટેટની તૈયારી કરશું તોય તમને લગોલગ લગોલગ આજથી બેસી જાઓ તોય ત્રણ મહિના જેવું મળ્યા છે મારા ખ્યાલથી અંદાજીત જો તમે નોટિફિકેશનની રાહ જોશો અને પછી છે એ તમે જો ટેટના હથિયાર હાથમાં લેશો તો મને નથી લાગતું કે એટલી બધી તમને સફળતા મળી શકે કારણ કે પછી એ ટેન્ટેટિવ ડેટ દોઢ મહિનાની અંદર બધા વિષયો પ્લસ છે એ ઘણું બધું કવર કરવાનું રહેતું હોય છે એ શક્ય નથી એટલું બધું થાય જોઈએ હવે હવે પાછળ બેકગ્રાઉન્ડમાં મારી બુક છે મેં લખેલી જે નોટિફિકેશન બહાર પડ્યું હતું બે હજાર અઢારમાં ટેટ ટાટનું એ સમય દરમિયાન એ સમય દરમિયાન ટાટની જે પરીક્ષાઓ હતી ટાટ વન ટુ હાયર સેકન્ડરી અને હાયર સ્કૂલ એની અંદર આ બુક્સમાંથી મનોવિજ્ઞાન છે લગભગ મારા ખ્યાલથી એકાદ પ્રશ્ન છે એનો બહાર ગયો તો બાકી બધાય પ્રશ્ન છે આ તો બત્રીસ કે તેત્રીસ માર્કનું આખું કવર થઈ ગયું હતું આ જ બુક છે મેં કમ્બાઈન બનાવેલી છે ટેટમાંય બુ ઉપયોગી છે ટાટમાંય ઉપયોગી છે સાથો સાથ સાથો સાથ તમે એવું વિચારશો કે સાહેબ તમારો કોર્સ લઈ લઈએ આગળ ઉપર કેટલું ભવિષ્ય આ કોર્સનું તો કોર્સનું તો ભવિષ્ય છે જ તે પણ તમારું ભવિષ્ય કોર્સ ઉપર ડિપેન્ડ છે એની પાછળનું રીઝન હું તમને કહું કે ટેટ ટાટ સુધી તો એવું નથી કે ટેટ ટાટ જ તમે પાસ થઈ જવા કોર્સ લો એટલે પણ ટેટ ટાટ ઉપરાંત ટેટ ટાટ ઉપરાંત યાદ રાખજો કે આગળ જતાં એચ ટાટ માનો કે એ કેડર છે અત્યારે એની હાલમાં તો એક્ઝામ આવતી નથી પણ માનો કે ભવિષ્યની અંદર પાછી જરૂર ઊભી થાય અને સરકાર છે એ ફરીથી એ કેડરને રિફોર્મ કરે તો એમાં પણ તમારે આ ઉપયોગી છે આગામી સમયની અંદર આગામી સમયની અંદર લગભગ આઠસો બત્રીસ જેટલી કેળવણી નિરીક્ષકની છે એ ભરતીની પ્રક્રિયા આવવાની છે નવી શિક્ષણ નીતિ મુજબ મોનિટરિંગ છે એના માટે ખૂબ શિક્ષણ વિભાગ છે અત્યારે સજ્જ છે તો ત્યારે પણ આ જ કોર્સ આજ બુક તમને છે ખૂબ ઉપયોગી થઈ પડશે બીજું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર પણ એચ મેટ નામની એક્ઝામ આવે છે એચ મેટ આચાર્ય થવાની તો માનો કે આ બધી પોસ્ટ અનુભવ આધારિત હોય તમને અનુભવ થયા પછી પણ જ્યારે પણ જરૂર પડશે ત્યારે આ સિલેબસ છે કામ લાગશે ટૂંકમાં મારું કહેવાનું એટલું છે કે આ સિલેબસની અંદર એટલું બધું છે મેં શિક્ષણ કવર કરી લીધું છે કે તમારે ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુ સાથોસાથ એચ ટાટ એચ મેટ કેળવની નિરીક્ષક અને જે લોકો હાલમાં અનુભવી છે હાયર સેકન્ડરી કે હાયર હા હાઈ હાઈસ્કૂલમાં કે હાયર સેકન્ડરીમાં છે ને જે લોકો એચમેન્ટની તૈયારી કરે છે એને ઉપયોગી છે જે લોકો હાલની અંદર શિક્ષણની અંદર હાઈસ્કૂલ ને હાયર સેકન્ડરીની અંદર જોબ કરે છે અને એ લોકોને આગામી આવનાર ટીપીઈઓની જે પરીક્ષા છે એની અંદર પણ જો પાસ થવું હોય તો પણ છે આ આખો કોર્સ અને પોર્શન છે એ ઉપયોગી છે એટલા માટે આ ટેટ માટે ઉપયોગી છે ટાટ માટે એસ્ટેટ માટે એચ મેટ માટે સાથોસાથ છે ટીપીઓ માટે અને આગામી સમયની અંદર પ્રાથમિક શાળાના શિક્ષકોને જેમ કેડર માટે એલિજિબલ કર્યા છે જે કેડર માટે એલિજિબલ કર્યા છે કેળવની નિરીક્ષક તો એના માટે પણ છે આ કોર્સ સંપૂર્ણ ઉપયોગી છે આની અંદર આની અંદર છે એ આપણે સ્વાભાવિક રીતે સ્વાભાવિક રીતે વિદ્યાર્થી મિત્રો પંચોતેર પંચોતેર જે જૂની પેટન છે આપણી પંચોતેર વત્તા પંચોતેર એ કવર કરાવશો હવે સાંભળજો હવે આ જે પહેલો પોર્શન છે પંચોતેર એની અંદર હાલની પેટર્ન મુજબ જીકે વત્તા મનોવિજ્ઞાન આવે છે એ તમને બધાને ખબર છે આની અંદર તમારા ટેટ ટુ હોય ટેટ ટુ તો સાક્ષરી વિષયો છે કરવાના હોય છે એ તમારે જાતે કરવાના છે બરોબર સાક્ષરી વિષયો કન્ટેન્ટ પણ જે કન્ટેન્ટની મેથડોલોજી છે એટલે કે જે પદ્ધતિ શાસ્ત્ર છે એ પાછો હું તમને કરાવી દઈશ એટલે એ ચિંતા તમારે નથી કરવાની પદ્ધતિશાસ્ત્ર હું કરાવી દઈશ એટલે એ ચિંતા તમારે નથી કરવાની કન્ટેન્ટ તમારે કરવાનું છે આ પોર્શન પંચોતેર માર્ક હું તમને સો ટકા કવર કરાવી દઈશ એની અંદર સંપૂર્ણ મનોવિજ્ઞાન આવી જશે જીકેના જેટલા પં પોઈન્ટ છે માનો કે ઇતિહાસ છે ભૂગોળ છે ગુજરાતની ભૂગોળ છે બંધારણ છે ઇંગ્લિશ ગ્રામર છે ગુજરાતી ગ્રામર છે ગુજરાતી સાહિત્ય છે એ બધા જે પોર્શન છે એ બધા કવર થઈ જશે આ પંચોતેર વિભાગની અંદર પંચોતેરમાં બાકીનું તમારે સાક્ષરી વિષય છે એ જાતે કરવાના પણ એની મેથડોલોજી છે એ હું કરાવી દઈશ હવે માનો કે આટલા ઓછા પૈસામાં માત્ર ઓગણીસો ઓગણીસ કે ચાર હજાર ચારસો ચુમ્માલીસ પણ રાખો તોય તે આટલો બધો બેનિફિટ છે તમને ક્યાંય નહીં મળે ઘર બેઠા ઓફલાઈનની ફી તમે જાણો છો મારે કાંઈ કહેવાની જરૂર નથી કેમકે મારી કરતાં તમે બધા માર્કેટની અંદર વધારે છે એ વિવિધ ક્લાસીસ છે સર્ચ કરતા હશો ત્યાં ઊભો ને રહેનાર તમારી સામે જે લેક્ચર દેનાર શિક્ષણનો માણસ છે કે નહીં એ બધુંય તમને વધારે ખબર હોય મારા કરતાં બરાબર તો આટલી ઓછી ફીસની અંદર આટલું જે કન્ટેન્ટ છે એ લગભગ ક્યાંય મળતું નથી આગળ હવે આપણે આગળ વાત કરીએ તો કે એક મારે મહત્ત્વની વાત કરવાની હતી હું આની અંદર શું કવર કરાવીશ એ તો બધું હું તમને હમણાં કહીશ કયા કયો પોર્શન લેશું એટલે ઉતાવળ ન કરો પણ જે નવી શિક્ષણ નીતિ બની નવી શિક્ષણ નીતિ એ મુજબ મારે તમને વાત કરવાની છે આજે મારે તમને આજે વાત કરવાની છે નવી શિક્ષણ નીતિ મુજબની જે આગામી સમયમાં વિચારાઈ રહી છે કે શિક્ષકની જે ભરતી છે ભલે પછી ટેટ હોય કે ટાટ હોય તો એનું માળખું કેવું હોવું જોઈએ એનું માળખું કેવું હોવું જોઈએ તો અત્યાર સુધીની પેટર્ન તમને ખબર છે જૂની જૂની એટલે કે છેલ્લી પરીક્ષા જ્યારે લેવાની ત્યાં સુધીની તો કે પંચોતેર વત્તા પંચોતેર પંચોતેરમાં જી કે વધતા મનોવિજ્ઞાનને પંચોતેરની અંદર તમારા સાક્ષરી વિષયો ટેટ હોય કે ટાટ હોય પણ શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ છે એણે ઓલરેડી યાદ રાખજો શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ છે એને ઓલરેડી બે હજારને ઓગણીસમાં કહી દીધું હતું કે હવે શિક્ષણની આ જૂની પદ્ધતિમાં ફેરફાર યુદ્ધના ધોરણે જરૂરી છે તો જ સારામાં સારા છે એ શિક્ષકો પ્રાપ્ત થશે અને એ શિક્ષકો થકી જે દેશનું ભવિષ્ય છે એટલે કે જે બાળકો છે એ એકદમ છે એ ટેલેન્ટેડ છે એ માર્કેટની અંદર છે મળશે અને રાષ્ટ્રનો વિકાસ છે ઝડપી બનશે સ્વાભાવિક છે એજ્યુકેશન ઉપર જ છે રાષ્ટ્રનો વિકાસ હોય તો એવા સમયે આપણે જરાક જાણવું જોઈએ કે નવી શિક્ષણ નીતિ અનુસાર નવી શિક્ષણ નીતિ અનુસાર આ નવું જે માળખું છે એ કેવું છે ને કેવું વિચારી રહ્યું છે શિક્ષણ વિભાગ તો એ માળખું છે એ આમ જુઓ તો ત્રિસ્તરી છે આ માળખું કેવું છે ત્રિસ્તરી હવે એમાં પ્રથમ સ્તર પ્રથમ સ્તરની અંદર એક પહેલી પરીક્ષા એ લોકો લેવાના છે શિક્ષણ વિભાગ પ્રિલિમ હવે પ્રિલિમની અંદર કેટલા માર્ક્સ રાખશે આ રાખશે તે રાખશે એ આપણે નોટિફિકેશન આવે ત્યારે ખબર પડશે પણ જે માર્ક રાખે જે પ્રકારની પેટર્ન રાખે વિષયો તો બધા આ જ રહેશે જે આપણે ભણાવશું એ જીકે તો એ જ રહેવાનું છે મનોવિજ્ઞાન પણ એ જ રહેવાનું છે ખાલી પેટર્ન અનુસાર તમારે સ્ટેજ પાર કરવાના છે એટલે પ્રથમ સ્ટેજ છે એ શિક્ષણ વિભાગનો અંદેશ એવો છે કે પ્રિલિમ પરીક્ષા રાખવી નેક્સ્ટ સેકન્ડ ટેજ કયું હોઈ શકે તો સેકન્ડ ટેજ આવશે મુખ્ય પરીક્ષા એ ડિસ્ક્રિપ્ટિવ હશે કેવી હશે ડિસ્ક્રિપ્ટિવ અને ત્રીજું જે સ્ટેજ છે ત્રીજું સ્ટેજ એ હાલમાં એવી ગણતરી છે કે મૌખિક મૌખિક છે એ એક નાનું એવું ઇન્ટરવ્યુ ગોઠવવું અને નિદર્શન પાઠ નિદર્શન પાઠ આ અત્યંત જરૂરી છે કેમ ભાઈ પોલીસની અને ફોરેસ્ટની જે પરીક્ષા હોય તો ખોટા ખોટ ખાપણવાળો યુવક છે એ નથી ચાલતો પોલીસ કે ફોરેસ્ટની અંદર કેમ ફિઝિકલ છે એ તમારા માપદંડ શારીરિક માપદંડ યોગ્યતા અનુસાર હોય તો જ છે એ વ્યક્તિને આગળ લાયક ગણવામાં આવે છે એ કેડરની અંદર સમાવેશ કરવામાં તો એ જ વસ્તુ એ જ વસ્તુ છે એ શિક્ષણ વિભાગે અહીં છે પહેલ કરી છે કે તમારે જે તમે પાઠ આપતા જે તમે પાઠ આપતા જે તે સમયે તમે પીટીસી કે બીએડ કરતા ત્યારે એ જ પ્રકારના પાઠ છે એ તમારે નિદર્શિત કરવાના છે અને તમારી સામે છે એક આખી પેનલ બેઠી છે અને એ જે રીતે બીએડ કે પીટીસીમાં તમારું જે અવલોકન થતું તમને જે ફીડબેક મળતા તમને જે પોઝિટિવ કે નેગેટિવ માર્ક મળતા એ જ પ્રકારના માર્ક્સ છે એ તમને અહીં આપવામાં આવશે ટૂંકમાં આ ત્રણેય આ ત્રણેય છે એનો સમન્વય થશે એના ઉપરથી તમારું છે એ બનશે મેરિટ અને એ મેરિટમાં આવનારને છે એ આગામી ભરતીની અંદર છે એ સ્થાન મળશે આટલી વસ્તુ છે એ નવી શિક્ષણ નીતિમાં કહી દીધી છે અને એ આવશે જ હવે માની લો માની લો કે આ ન આવી આ વખતે કદાચ એપ્લાય ન કરે સંભાવના તો છે જ કે આમ જ કરશે પણ કદાચ ન કરી કોઈ આવરણ આવી ગયું એવું વિચારે કે નેક્સ્ટ ભરતીથી આપણે એવું કરશું તો પણ તો પણ તમારે મૂંઝાવાન નથી અમે તો તમને આ પોર્શન તૈયાર કરાવી જ દેશું હવે કદાચ તો એમ થાય કે સાહેબ તમે આ પોર્શન તૈયાર કરાવવાની સિસ્ટમ આવી તો તોય મૂંઝાવાન નથી આ પોર્શન એ આ જ હશે આની અંદર તમને અમે છે એ પ્રિલિમ છે એ ક્લિયર કરાવી દેસું પ્રિલિમ છે ક્લિયર થઈ જશે હવે આ સિસ્ટમ આવી તો આ અને આ આ આવે તો તો કોઈ પ્રશ્ન નથી તમારે તો એક સ્ટેજ છે આ આવે તોય તો તમારે પ્રિલિમ છે ક્લિયર થઈ જશે ટૂંકમાં પ્રિલિમ તમારે ક્લિયર થઈ જશે મેન્સ માટે મેન્સ માટે છે એ પ્રિલિમ પાસ થયેલાને નેક્સ્ટ તૈયારી છે અમે કરાવશું નેક્સ્ટ તૈયારી કરાવશું એનું અલગથી ચાર્જ અને અલગથી પેકેજ રહેશે બરોબર ક્લિયર કારણ કે એ એ આખી અલગ સિસ્ટમ આવી જશે એટલે તમને કેમ લખવું કેવી રીતે લખવું ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ શું કરવું એ આખું ડિસ્ક્રિપ્ટિવ અમારે તમને સમજાવવું પડશે તો એટલી વસ્તુ છે એ આપણે અહીં જાણવાની રહેશે સાથો સાથ સાથો સાથ ઓરલ જો ગોઠવે તો એની પણ છે એ અમારી તૈયારી છે તમને ઓરલ સુધીની તૈયારી કરાવવાની અને જો નિદર્શન પાઠ ગોઠવે તો નિદર્શન પાઠ પણ છે એનું પણ અમે આયોજન કરી દેસું આયોજન મીન્સ કે અહીં અમારા જે પ્લેટફોર્મ ઉપર છે આપણે પણ નિદર્શન પાઠની એક પ્રેક્ટિસ કરાવી દેસું એટલે ક્યાંય તમને મૂંઝાવા નહીં દઈએ આટલી આટલી ઓછી ફીસની અંદર તમને આય સુધીનું આ ત્રણે ત્રણ સ્ટેજ સુધીનું છે એ મારા ખ્યાલથી લગભગ ક્યાંય નહીં જોવા મળે ઓકે હવે આપણે આ ઘણી વાત થઈ ગઈ આ જે નવું જે માળખું હતું મુખ્ય જાણવાનું તો આ ઘણી વાત થઈ ગઈ હું તમને હવે એ કહેવા માગું છું કે અહીં જે બુક છે એ તમને આખા જે કોર્સ છે એની સાથે ફ્રી આપવામાં આવશે જૂની જે બુક હતી એ બસો વીસ પેજની હતી આ પણ નવું જે અદ્યતન વર્ઝન આવી રહ્યું છે બે હજાર બાવીસનું આ વર્ઝનની અંદર લગભગ ચારસો પચાસ પ્લસ પેજ છે બીજી શું વિશેષતા છે આ બુકની અંદર તો કે આ બુકની અંદર જૂના જૂના એટલે પાછળની સાલમાં લેવાયેલા સોલ્વ કરેલા ટેટ વન ટુના પેપર પેપર એ પણ તમને છે એ આપેલ છે હજી હું કહું કે આ કોર્સની અંદર આ કોર્સની અંદર છે એ ટેસ્ટ સિરીઝ પણ આવશે ટેસ્ટ સિરીઝ પણ આવશે કે જેની અંદર જેની અંદર મનોવિજ્ઞાનનો જે આખો પોર્શન છે શિક્ષણની જે સાંપ્રત માહિતીઓનો જે આખો પોર્શન છે એ બધાના સવાલ હું પોતે જ કાઢીને તમને આપીશ જે તમને ખૂબ છે એ ફાયદાકારક રહેશે કારણ કે અત્યાર સુધીનો જે મારો બાર વર્ષનો અનુભવ છે એનું આખું એ નિચોડ છે એટલે એમાંય તમારે કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી ઓકે નેક્સ્ટ આપણે જોઈએ કે આની અંદર હું કયા કયા મુદ્દા છે એ તમારા આવરી લઈશ મુદ્દાઓ કયા કયા હું આવરીશ તો કે પહેલી વસ્તુ જ્યારે આપણે કોઈ પણ એક્ઝામ દેતા હોઈએ ત્યારે તમારી જે જગ્યા છે માનો કે તમારી એક શિક્ષકની જગ્યા છે તો એ શિક્ષણના માળખામાં કઈ જગ્યાએ ફિટ બેસે છે અથવા તો શિક્ષણનું જે આખું માળખું છે એમાં તમારી શિક્ષકની કેડર કઈ જગ્યાએ આવે છે તમારી ઉપર કઈ કઈ કેડર છે સૌથી ટોચ ઉપર કઈ કેડર છે તમારી નીચે છે એ કઈ પોસ્ટ છે એની તમને જાણકારી હોવી જોઈએ તો પહેલું આપણે જ્યારે પણ છે જે આ કોર્સ લોન્ચ કરેલો છે એ લેશે એટલે એને જાણવા મળશે શિક્ષણનું માળખું શિક્ષણનું આખું માળખું અને તમારું સ્થાન ગુજરાત રાજ્યનું કેળવણી તંત્રનું આખું માળખું એમાંય તમારું સ્થાન હું જણાવીશ તમને બીજો પોઈન્ટ છે રાજ્યમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ એ કેવી રીતે હોય એનું આખું માળખું છે એ શું છે એ મુદ્દો પણ આપણે જોશું રાજ્યમાં કેળવણી પ્રધાનનું આખું માળખું છે એ પણ તમને હું કરાવી દઈશ ગુજરાત સરકારનું શિક્ષણ વિભાગનું માળખું અને તેની કચેરીઓ એનું કાર્ય અને એ કચેરીઓનો એકબીજા સાથેનો જે આંતર સંબંધ છે ઇન્ટરનલ રિલેશન જે છે કે જેનાથી એક બીજી કચેરીઓ છે એ માહિતીની આપ લે આદાન પ્રદાન કરે છે લેવડ દેવડ કરે છે અને તમને કઈ રીતે ઇફેક્ટ કરે છે એઝ એ ટીચર એ પછી તમે પ્રાઇમરી હો કે તમે છે એ સેકન્ડરીમાં હો કે હાયર સેકન્ડરીમાં કે છે પછી આચાર્ય હો તો તમને કઈ રીતે અસર કરે છે એ વિગતવાર માહિતી છે એ આપણે અહીં જોવી પડશે અને જોવાની જ છે કેમ કે આ પરીક્ષાઓ હવેની જે પરીક્ષાઓ છે ને વિદ્યાર્થી મિત્રો એ અપડેટેડ પરીક્ષાઓ થઈ ગઈ છે વિધાન વાક્યવાળી પરીક્ષાઓ થઈ ગઈ છે તમને હવે પહેલાં જેવી ટેટની પરીક્ષા આવશે તોય તે પહેલાં જેવી નહીં આવે પહેલાં જેવી જે એકદમ સરળ આવી જતી કે સીધું પૂછી નાખતા એવું ક્યાંય છે એ મને નથી લાગતું કે હવે આવે કેમકે છેલ્લી લગભગ કોન્સ્ટેબલથી લઈ અને ફોરેસ્ટની અને એ પહેલાં જે એક બે પરીક્ષાઓ ગઈ એનું તમે માળખું જોજો આખું ચેન્જ કરી નાખ્યું છે આખો પેટર્ન છે એ લોકો અલગ કરી નાખી છે એટલે તમારી પાસે કોઈ ડેપ્થ માહિતી હશે તો જ તમે એ આન્સરનો છે એ જવાબ આપી શકશો તો તમને અહીં એ જ તો તમારે શીખવાડવાનું છે એ જ શીખવાડવાનું છે ઓકે આ આટલું જોયા પછી હવે કયા મુદ્દા છે કવર કરવાના છે એ જુઓ તમે તો કે મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની અંદર મનોવિજ્ઞાનની અંદર છે એ શિક્ષણની ફિલસૂફી છે એ આખી આવી જશે આખી ટોટલી ઇતિથી અંત સુધી છે આખું કવર કરાવી દઈશ કેળવણીનો અર્થ સ્વરૂપો પરિણામો એના હેતુઓ આ એની અંદર રહેલો એક સેકન્ડ મુદ્દો છે એમાં જ રહેલો મુદ્દો છે કેળવણીના સ્વરૂપો યાદ રાખજો સાથો સાથ છે એ શિક્ષણની વિચારધારાઓ શિક્ષણની જેટલી વિચારધારાઓ છે એ તમામ છે તમને ડિટેલની અંદર છે એ અહીં પ્રાપ્ત થઈ જશે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અંદર આપણે કયા કયા મુદ્દાઓ કવર કરશું સ્ક્રીન પર તમને બતાય છે તો જોઈ શકો છો કે વૃદ્ધિ અને વિકાસ તથા તરુણાવસ્થા જે બહુ આઈએમપી છે અને એક્ઝામની અંદર લગભગ એકથી બે અથવા ઘણી વખત ત્રણ ક્વેશ્ચન છે વિધાન વાક્યવાળા આમાંથી પૂછાય જ છે કારણ કે તમે શિક્ષણની અંદર જે પણ જગ્યાએ નોકરી કરતા હશો પ્રાઇમરી સેક્ટરની અંદર કરતા હો કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તેમાં તમારે જે બાળકો સાથે કામ કરવાનું છે એ બધાય આ વૃદ્ધિ વિકાસને તરુણાવસ્થામાંથી પસાર થઈ રહેલા હોય એટલે એની સાથે કેમ કામ કરવું એ તમને છે એ અનુભવ હોવો જોઈએ અથવા તમને ખ્યાલ હોવો જોઈએ એ એટલા માટે આ મુદ્દો ખૂબ છે એ હાઇલાઇટ કરવામાં આવે છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની અભ્યાસની વિવિધ પદ્ધતિઓ જેટલી છે એ પદ્ધતિઓ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનના અભ્યાસની એ તમામ આની અંદર આવી જશે વૈજ્ઞાનિક ભિન્નતાઓ બુદ્ધિ બચાવ પ્રયુક્તિઓ પ્રેરણા આવેગ વિશિષ્ટ બાળકો વ્યક્તિત્વ રસ મનોવલણ અભિયોગ્યતા અને અભિયોગ્યતા કસોટી સહિત તમામ મુદ્દા છે એ આપણે આવરી રીતે છે સાથોસાથ અહીં જુઓ તો કે સાહેબ વર વ્યવહાર અને મૂલ્યાંકનમાં શું કરાવશો તો એની અંદર શિક્ષણનો વ્યવહાર કરાવી દઈશ બેન્જામિન બ્લૂમ વર્ગીકરણ કરાવી દેશે યાદ રાખજો જે અતિ મહત્વનું છે બે કે ત્રણ ક્વેશ્ચન છે આવે છે લાસ્ટ પરીક્ષા હતી જે એની અંદર પણ બેન્જામિન બ્લૂમમાંથી છે એ ક્વેશ્ચન્સ આવેલા શૈક્ષણિક આંકડા શાસ્ત્ર જો આંકડા શાસ્ત્ર આવે છે યાદ રાખજો શૈક્ષણિક આંકડા શાસ્ત્ર આવે છે પ્રમાણિત વિચલનવાળા દાખલાઓ એ પણ હું જ કરાવી દઈશ આંકડા શાસ્ત્ર પરફેક્ટ કરાવી દઈશ તમને ત્યાં તમારે એક પણ માર્ગ છે આંકડા શાસ્ત્રમાં કપાયની ઘણાને એમ થાય કે ભાઈ અમારે મેથ્સ સાયન્સ નહોતું મેથ્સ સાયન્સ નહોતું તો અમને કેવી રીતે આંકડા શાસ્ત્ર આવે આવડી જશે સો ટકા આવડી જશે બરાબર એટલે એ ચિંતા નથી કરવાની ચિંતા મારે કરવાની છે શિક્ષણમાં ટેકનોલોજી શિક્ષણમાં ટુ પોઈન્ટ ઝીરો યાદ રાખજો આ પણ એક મુદ્દો છે શિક્ષણમાં ટુ પોઈન્ટ ઝીરો એ પણ છે ટેકનોલોજીના પોર્શનમાં કવર થઈ જશે ક્રિયાત્મક શિક્ષણ બધું આખે આખું ક્રિયાત્મક શિક્ષણ છે એ આપણે જોઈ લેશું ત્યારે હજી જુઓ વિવિધ વાદો વિવિધવાદો એમાં આદર્શવાદ પ્રકૃતિવાદ વ્યવહારવાદ આ ત્રણેય જે વાદ છે એ વાદ ડિટેલની અંદર છે એ આપણે એના વિશે છે એ માહિતી મેળવશું સાથો સાથ છે એની અંદર જે જે પોઈન્ટ આવે છે એ પોઈન્ટ કવર કરવાનું છે શું નથી કરવાનું ક્યાં શું યાદ રાખવાનું છે કેવા વિધાન વાક્ય આવે એ પણ માહિતી છે આપણે મેળવતા જશું શિક્ષણ પંચો શિક્ષણ પંચો જેટલા અત્યાર સુધીમાં આવ્યા છે જ્યારથી શરૂઆત થઈ શિક્ષણ પંચોની ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલા શિક્ષણ પંચ બેઠા અને એણે શું શું કીધું એની શરતો શું હતી કયું શિક્ષણ પંચ છે એ એપ્લિકેબલ થયું કયું ન થયું કયું સફળ ગયું કયું નિષ્ફળ ગયું એ તમામ ચર્ચા છે આપણે શિક્ષણ પંચોના ચેપ્ટરની અંદર છે કરશું હવે નીચે જુઓ આરટીઈ જેનું ખૂબ મહત્ત્વ છે આરટીઈની જેટલી કલમો છે એ ક્યારે આવી ગુજરાતમાં ક્યારે લાગુ થઈ કેન્દ્ર સરકાર છે એને છે એ ક્યારે લાગુ પડી વગેરે વગેરે એમાં આપણે બે પ્રકારની આરટીઈ કરશું એક આરટીઈ કેન્દ્ર સરકારની અને એક આરટીઈ રાજ્ય સરકારની રાઈટ ટુ એજ્યુકેશન આરટીઈ આ આરટીઈ છે એ આપણે કરવાની છે એમાં કેન્દ્રની આરટીઈ અને સાથોસાથ છે એ રાજ્ય સરકારની આરટી આ બંને આરટીઈ છે એ આપણે આની અંદર છે જોવાની છે ત્યારબાદ જુઓ આ વિષય વસ્તુ વિષય વસ્તુ પદ્ધતિશાસ્ત્ર તો વિષય વસ્તુ છે એનું જે પદ્ધતિશાસ્ત્ર છે માનો કે ગણિત વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર સામાજિક વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્ર હિન્દી સંસ્કૃત અંગ્રેજી એ બધી જે ભાષાઓ છે એનું પદ્ધતિશાસ્ત્ર તો એ પણ અહીં મનોવિજ્ઞાનનો જે પોર્શન લઈશ એની સાથો સાથ છે એ યોગ્ય સમયે તમને આ પદ્ધતિશાસ્ત્ર પણ હું કવર કરાવી દઈશ એટલે એ પણ તમારે બાર કાંઈ ચિંતા કરવાની જરૂર નથી બહારથી કોઈ સાહિત્ય ગોતવાની જરૂર નથી એ પણ હું તમને કરાવી દઈશ એટલે એ પણ ટેન્શન તમારું વહી ગયું હવે જુઓ બીજા કયા છે એ આપણે મુદ્દાઓ કવર કરશું તો એ મુદ્દાની અંદર અહીં જુઓ તો કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન અભ્યાસની પદ્ધતિઓ માનવ વિકાસ વર્તનના જૈવિક આધારો બોધાત્મક પ્રક્રિયાઓ આ બધાય પોર્શન છે એ પણ મેં સમાવી લીધેલા છે એ પણ તમને છે ડિટેલમાં છે એ જોવા મળશે આ બાજુ જુઓ તો કે હજી હજી તમને એમ લાગતું હોય કે હજી ઘટ્યા છે મનોવિજ્ઞાન જો હજી કેટલા બધા મુદ્દા છે મારી પાસે સ્મરણ વિસ્મરણ ભાષા પ્રત્યાયન પછી વ્યક્તિત્વ પ્રેરણા આવેગ ચેતનાની બદલાયેલી બધી જેટલી અવસ્થાઓ છે તે સંવેદના ધ્યાન પ્રત્યક્ષીકરણ શીખવાની પ્રક્રિયાઓ બુદ્ધિ બુદ્ધિ આંખ આ બધું છે અભિયોગ્યતા અભિયોગ્યતા કસોટીઓ મનોવળણ પૂર્વગ્રહ મનોભાર અને સ્વાસ્થ્ય આ બધા એ મુદ્દાઓ છે એ આપણે આ એપ્લિકેશનની અંદર છે એ કવર કરી લીધેલા છે એટલા માટે મને એવું લાગે છે મને એવું લાગે છે કે એક પણ મુદ્દો છે એ છૂટતો નથી આ ઉપરાંત આ આટલી તો તમને છે એ ભેટ આપ્યા બાદ હજી આ ઉપરાંત જો યાદ રાખજો હજી આ ઉપરાંત શિક્ષણના જે સાંપ્રત પ્રવાહો છે એ તમે જુઓ એમાં હું તમને શું કરાવીશ ગુણોત્સવ ક્યારથી ગુણોત્સવની શરૂઆત થઈ આ કેટલામો ગુણોત્સવ હતો વગેરે વગેરે જે કાંઈ હોય પ્રવેશોત્સવ રમતોત્સવ બાલા પ્રજ્ઞા એડઅસ વિદ્યાજી યોજના વિદ્યાલક્ષ્મી બોન્ડ મધ્યાહન ભોજન યોજના બીઆરસી સીઆરસી એસએમસી યુઆરસી એમટીએ એલઈડીસી ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ જેટલી બધી શાળાકીય સંસ્થાઓ છે શૈક્ષણિક સંસ્થાઓ છે એ તમામ છે એની માહિતી તમને અહીં મળી રહેશે જીસીઆરટી એનસીઆરટી પછી સાથોસાથ નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની નવી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બની એનું આખે આખું છે એ માળખું તમને હું કરાવી દઈશ એટલે એ તમારે ચિંતા નથી કરવાની આ બાજુ જુઓ તો શાળાની નીતિઓ અને વહીવટ એની અંદર આચાર્ય કેવા હોવા જોઈએ એના ગુણો કેવા હોવો જોઈએ શિક્ષક કેવો હોવો જોઈએ શિક્ષકના ગુણો છે કેવા કહેવા હોવો જોઈએ વગેરે વગેરે જે નીતિઓ આવે છે એનું આખું એક માળખું છે મેં બહુ મસ્ત છે તમારા માટે બનાવ્યું છે આખું શાળાકીય સંચાલન પણ આવી જશે શૈક્ષણિક તમામ બોર્ડ અને સંસ્થાઓ ઉપરાંત ઉપરાંત અતિ મહત્ત્વનું અને વિદ્યાર્થીઓ જ્યાં છે એ સૌથી વધારે મૂંઝાય છે વિદ્યાર્થીઓ જ્યાં સૌથી વધારે મૂંઝાય છે એ છે શિક્ષણનું તાજેતરનું કરંટ જે છે એ તમારે સૌથી અગત્યનું છે શિક્ષણનું કરંટ તાજેતરનું એટલે છેલ્લા જે સમયે માનો કે એક્ઝામની ડેટ નક્કી થાય અંદાજીત એવું છે કે ભાઈ ઓગસ્ટમાં નોટિફિકેશન જાહેર થશે અને માનો કે ઓક્ટોમ્બરમાં લેવાય તો ત્યાંથી લઈ અને છ સાત મહિનાનું પાછળ બેકગ્રાઉન્ડમાં યોજન તમારે છ સાત મહિના એ કરંટ પણ છે એ હું તમને કરાવી દઈશ અને આપણી પેપરની ટેસ્ટ સિરીઝ તો આપણી પાસે છે જ તે એમાં તો કાંઈ તમારે કાંઈ વધારે મહત્ત્વ તમારે કંઈ ચિંતા કરવા નથી બધું હું તમને કરાવી દઈશ તો આટલા જે મુદ્દાઓ છે એ આપણે છે એ કવર કરાવશું માત્ર અને માત્ર છે એ સાવ માઈનોર રકમની અંદર ઓફલાઈનની કમ્પેર કરો તમે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આટલી આટલી ફી ભરવા છતાંય આટલી ફી ભરવા છતાંય આપણને છે એ સફિશિયન્ટ પૂરતું નોલેજ છે મળતું નથી જો આટલી ઓછી રકમની અંદર તમને આટલું છે સફિશિયન્ટ નોલેજ મળતું હોય સાથો સાથ છે એ તમને મારી નવી જે વર્ઝનની અપડેટેડ બુક છે બે હજાર બાવીસની શિક્ષણની ફિલોસોફી જે ખૂબ વેચાયેલી છે ભૂતકાળની અંદર સતત વેચાઈ રહી છે બે હજાર અઢારથી હજી વેચાય જ રહી છે અને જે લોકો મને ઓળખે છે મારી બુકને ઓળખે છે એ લોકો માર્કેટની અંદર આ બુક ગોતે છે પણ હાલમાં અવેલેબલ છે નહીં એ તમને જે આ કોર્સની સાથે છે એ ફ્રી આપવામાં આવશે અહીં આજનું મારું આ વક્તવ્ય છે એ હું પૂર્ણ કરું છું જય હિન્દ